ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનો ભારે વિસ્ફોટ થઈ રહ્યો છે તેમ જણાઈ રહ્યું છે. નવાઈની બાબત એ છે કે ભરૂચ અને અંકલેશ્વર તાલુકા હોટસ્પોટ હોવા છતાં અને આ બે તાલુકામાં અસરકારક કામગીરી કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ખૂબ ઓછી જણાઈ રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા અગમ્ય કારણોસર આ બે તાલુકાઓમાં કોરોનાને નાથવા અંગે અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી તે બાબત કમનસીબ કહી શકાય. ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ઘણા લાંબા સમયથી માત્ર અને માત્ર ભરૂચ અને અંકલેશ્વર તાલુકા પૂરતી સીમિત થઈ ગઈ છે તેમ પણ કહી શકાય કે આ બંને તાલુકાઓમાં જો તંત્ર કડક થાય, કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરાવે તો સમગ્ર જિલ્લામાંથી કોરોના લગભગ નાબૂદ થઈ જાય. આ બાબત અંગે આંકડાકીય વિશ્લેષણ જોતા તારીખ 27 માર્ચના રોજ જિલ્લામાં 22 કોરોના પોઝિટિવ જણાયા હતા, જે પૈકી 20 કોરોના પોઝિટિવ દર્દીઓ માત્ર ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં જણાયા હતા, જ્યારે તારીખ 28 માર્ચના રોજ 19 કોરોના પોઝિટિવ જણાયા હતા, જે પૈકી 14 જેટલા કોરોના પોઝિટિવ દર્દી ભરૂચ અને અંકલેશ્વરમાં, તો તારીખ 29 માર્ચના રોજ કુલ 17માંથી 14 ભરૂચ અને અંકલેશ્વરમાં, જ્યારે તારીખ 30 માર્ચના રોજ ભરૂચ જિલ્લામાં કુલ 26 કોરોના પોઝિટિવ જણાયા હતા, જે પૈકી 22 કોરોના પોઝિટિવ માત્ર ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં. 1 એપ્રિલના રોજ કુલ 29 કોરોના પોઝિટિવ દર્દી પૈકી 27 તો માત્ર ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં જણાયા હતા. આમ ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી જો માત્ર 2 તાલુકા ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં જ કોરોના હોટસ્પોટ હોય તો તંત્ર કડક હાથે કામ લે તો ભરૂચ જિલ્લામાંથી કોરોના નામશેષ થઈ જાય તેમાં કોઈ બેમત નથી.